નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં મિત્રો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી બધી યોજનાઓના ફોર્મ ભરવાનું ચાલુ છે તો આજે આપણે બેન્કેબલ યોજના માટેની જે લોનની યોજના છે તેના વિશે માહિતી મેળવીશું તે પહેલા જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક બેન્કેબલ યોજના માટેની લોન જેમાં ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂપિયા દસ હજારની સબસિડી સહાય આપવામાં આવે છે તો આ સહાયનો લાભ કોને અને કેવી રીતે મળશે તેના વિશે આપણે વિડીયોમાં આગળ માહિતી મેળવીશું તો ચાલો સૌપ્રથમ આપણે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ ખોલી લઈએ છીએ તો તેના માટે આપણે સૌપ્રથમ પ્રથમ કોઈપણ બ્રાઉઝરમાં ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખી અને ઓકે આપી દેવાનું છે જે ઓકે આપતા આ પ્રમાણેનું ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ ખુલી જશે અને જો લિંકની જરૂર હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે ત્યાંથી પણ ડાયરેક્ટ ક્લિક કરી અને આપ આ પોર્ટલ ખોલી શકો છો તો એ સમજ કલ્યાણ પોર્ટલ પર આવ્યા પછી આપને સૌપ્રથમ યુઝર આઈડી અને પાસવર્ડની જરૂર પડશે અને ત્યાર પછી જે બાજુમાં કેપચા કોડ છે તે અહીંયા બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે અને તે પછી લોગ ઇન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આપને થશે કે આ યુઝર આઈડી અને પાસવર્ડ ક્યાંથી અને કેવી રીતે મેળવવો તો આ યુઝર આઈડી અને પાસવર્ડ આપને બનાવવો પડશે તો તેના માટે સ્ક્રોલ કરી અને થોડા નીચે જશો એટલે અહીંયા ન્યુ યુઝર લખાયેલું પ્લીઝ કરવાનું છે પેજ રિફ્રેશ થશે અને યુઝર રજીસ્ટ્રેશન ડિટેલ નું ફોર્મ ઓપન થઈ જશે આ ફોર્મ ખુલી ગયા પછી સૌપ્રથમ ફૂલ નેમ છે તો આપના આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે અહીંયા નામ લખી લેવાનું છે ત્યાર પછી જેન્ડર છે તો આપનો જેન્ડર સિલેક્ટ કરી લેવાનો છે મેલ ફિમેલ અને અધર જે લાગુ પડતું હોય તે તેના ઉપર માર્ક કરી લેવાનો છે ત્યાર પછી આપની જન્મ તારીખ અહીંયા દાખલ કરવાની રહેશે અને ત્યાર પછી આપનો આધાર કાર્ડ નંબર લખી લેવાનો છે તે લખ્યા પછી સ્ક્રોલ કરી અને આગળની વિગતો જોઈએ તો ત્યાર પછી ઈમેલ આઈડી માંગવામાં આવશે તો આપનું ઈમેલ આઈડી જો હોય તો અહીંયા ઈમેલ આઈડી દાખલ કરી લેવાનું છે કરી લેવાની રહેશે અને સિલેક્ટ કર્યા પછી આપનો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે અને આ મોબાઈલ નંબર દાખલ કર્યા પછી અહીંયા આપને આપનો પાસવર્ડ બનાવવાનો રહેશે અને ત્યાર પછી તે પાસવર્ડ ફરીથી ટાઈપ કરવાનો રહેશે પાસવર્ડમાં આપ કોઈ પણ રાખી શકો છો જેમ કે આપનું નામ ત્યાર પછી આપની જન્મ વર્ષ હોય એ પ્રમાણે કોઈ પણ આપનો પાસવર્ડ બનાવી શકો છો અને તે બે વખત અહીંયા ટાઈપ કરવાનો થશે ત્યાર પછી અહીંયા જે જમણી બાજુ એ કેપ્ચા કોડ છે તે આ ડાબી બાજુના બોક્સમાં ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી આ રજિસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો આ રજીસ્ટર બટન ઉપર ક્લિક કર્યા પછી આપના મોબાઈલ પર યુઝર આઈડી અને પાસવર્ડ મળી જશે અને તે મળ્યા બાદ આપણે લોગિન થઈ જવાનું રહેશે તો જેવું આપણે યુઝર આઈડી પાસવર્ડ મળી જશે તો આપનું યુઝર આઈડી કરવાનું છે ત્યાર પછી પાસવર્ડ છે અને અહીંયા જે કેપચા કોડ છે તે અહીંયા ટાઈપ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે આ યુઝર આઈડી પાસવર્ડ એ આજીવન આપની પાસે રહેશે અને એ યુઝર આઈડી પાસવર્ડ ની મદદથી આપ જ્યારે પણ સમાજ કલ્યાણની યોજનાઓનો લાભ લેવા માંગો તો તેના થકી છો તો ચાલો હું લોગિન તો જેવા આપ લોગ ઇન એટલે અલગ અલગ યોજનાઓ આપને જોવા મળશે તો તેમાંથી જે આપની કાસ્ટ કેટેગરીને લાગુ પડતી હોય તે યોજના માટેના ફોર્મ આપ અહીંથી ભરી શકો છો તો આપ જોઈ શકો છો કે અહીં ઘણી બધી યોજનાઓ જોવા મળી રહી છે તો આ તમામ યોજનાઓમાં આપણે આજે અહીંયા જોઈ શકો છો બેન્કેબલ યોજના માટેની લોન તો આપણે આ બેન્કેબલ યોજના માટેની લોન ની માહિતી મેળવીશું તો મિત્રો બેન્કેબલ યોજના અને વાજપાઈ બેન્કેબલ એ યોજના એ બંને વસ્તુ અલગ છે તો વાજપાઈ બેન્કેબલ યોજનાના ફોર્મ છે તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે ભરાય છે અને આ જે વાજપે બેન્કેબલ યોજના છે તેમાં આઠ લાખ સુધીની લોન આપવામાં આવે છે જ્યારે આ બેન્કેબલ યોજના માટેની લોન એ સમાજ કલ્યાણ દ્વારા ચાલતી યોજના છે અને તેના ફોર્મ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ભરી શકાય છે અને જેમાં ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂપિયા દસ હજારની સહાય એટલે કે સબસિડી સહાય આપવામાં આવે છે તો આજે આપણે આજે બેન્કેબલ યોજના માટેની લોન છે તે યોજના વિશે માહિતી મેળવીશું તો ચાલો તેમાં જોઈ આપણે તેના ઉપર ક્લિક કરીશું જે ક્લિક કરીશું એટલે આ પ્રમાણે આપણને તમામ માહિતી જોવા મળશે તો અહીંયા જોઈ શકાય છે કે બેન્કેબલ યોજના માટેની લોન જેના પાત્રતાના માપદંડમાં જોઈએ તો હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા એક લાખ વીસ હજારની છે અને શહેરી વિસ્તાર માટે રૂપિયા એક લાખ પચાસ હજારની મર્યાદા છે ત્યારબાદ સહાયનું ધોરણ જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતી જાતિના કુટીર ઉદ્યોગ કે નાના વ્યવસાયો શરૂ કરવા માટે સહાય પૂરી અને આર્થિક રીતે પગભર કરવાનો આ યોજનાનો હેતુ છે ત્યાર પછી આગળ જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઈસમોને કુટીર ઉદ્યોગ અને નાના પાયાના રોજગાર ધંધા શરૂ કરવા માટે રાષ્ટ્રીય કૃત બેંકો અથવા નાણાકીય એજન્સીઓ ધિરાણ આપે તો તેની સામે કુલ કિંમત એટલે કે ટોટલ યુનિટ કોસ્ટના તેત્રીસ એક ત્રણ ભાગ અથવા વધુમાં વધુ દસ હજારની મર્યાદામાં સબસિડી સહાય આપવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ કે આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી જાતિના ઈસમોને

જે આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી જાતિના છે તેઓને રૂપિયા સુધીની સબસિડી સહાય મળવા પાત્ર છે તે જોઈએ તો આ યોજના માટે ડોક્યુમેન્ટમાં જોઈએ તો સૌ પ્રથમ રેશન કાર્ડ ઓળખપત્ર જાતિનું પ્રમાણપત્ર સાડા સોડિયે નું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર કોટેશન બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેક અને અરજદારનો ફોટો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને આ યોજનામાં ફોર્મ ભરવા માટે અહીંયા નીચે જે ઓકે બટન છે તે પ્રેસ કરવાનું રહેશે જેવા ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે આપની સામે આ ફોર્મ ખુલી જશે અને તેમાં આપની વિગતો ભરી લેવાની રહેશે અને ત્યાર પછી સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતું જવાનું છે આપનું સંપૂર્ણ ફોર્મ ભરી લેવાનું છે તો આ પ્રમાણે અહીંયા સૂચનાઓ પણ જોવા મળે છે કે રૂપિયા સુધીના ધિરાણ માટે સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવે છે અને રૂપિયા દસ હજાર સુધીના ધિરાણ માટે જામીનદાર લેવાના થતા નથી આ તમામ વિગતો ભરી અને છેલ્લે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આપનો અરજી નંબર જનરેટ થઈ જશે તો આ પ્રમાણે એકદમ સરળતાથી આ ફોર્મ ભરી શકાય છે અને રૂપિયા દસ હજાર સુધીની સબસિડી સહાય મેળવી શકાય છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લાવ જય હિન્દ વંદે માતા